ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી એક્ઝામ પ્રિપેરેશન બાય ભાગ્યશ્રી. બેલ આઇકન પર ક્લિક કરો અને જુઓ મારા નવા વિડીયો. ફ્રેન્ડ્સ, આજનો મારો ટોપિક છે એ સંપૂર્ણપણે બેલિફને રિલેટેડ છે. અને નાવ વી સ્ટાર્ટ ધ ડિફરન્સ બિટવીન ધ હાઈકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ, તફાવત લખો ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલય. ફ્રેન્ડ્સ, આ ટોપિક મેં એટલે લીધો છે કે ઘણીવાર મને કોમેન્ટમાં કીધેલું છે બધા એ કે તમે ટૂંકનો અંદર વિડીયો લખો, મતલબ અપલોડ કરો. પરંતુ મેં આ ટોપિક એટલે લીધો છે કે તમને એક્ઝામમાં એવું પણ પૂછાઈ શકે કે હાઈકોર્ટ વિશે ટૂંક નોંધ લખો, સુપ્રીમ કોર્ટ વિશે ટૂંક નોંધ લખો. તો તફાવતના સ્વરૂપમાં મેં એટલે લીધો છે કે તમને એનાથી જલ્દી યાદ રહેશે. સો નાવ વી સ્ટાર્ટ ધ ડિફરન્સ બિટવીન ધ હાઈકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ. અહીંયા બે મુદ્દા છે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. આ બાજુનો પોર્શન છે સુપ્રીમ કોર્ટનો છે અને આ બાજુનો છે હાઈકોર્ટનો છે. મુદ્દો એક, બંધારણના ભાગ 5માં અનુચ્છેદ 124થી અનુચ્છેદ 147માં સુપ્રીમ કોર્ટ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. અને અહીંયા આગળ છે ને ભાગ 6માં 214થી લઈને 231માં એચસી અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. તો ફ્રેન્ડ્સ, આપણે યાદ કેવી રીતે રાખવાનું? ભાગ 5 એ કેવી રીતે યાદ રાખવાનું? સુપ્રીમ કોર્ટ આપણે આવી રીતે લખે એસસી, તો આ છે ને અંગ્રેજી મૂળાક્ષરના 5 જેવો દેખાય છે. તો થઈ ગયો ભાગ 5. આ ભાગ 5 હોય તો આ ભાગ 6 જ હોય, રાઈટ? અને 224થી 147માં આની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આની ક્યારે? 214થી લઈને 231. તો આપણે 124 આવી રીતે લખીએ 1 2 4. હવે એચસીનું યાદ કેવી રીતે રાખવાનું? 1 2 છે ને એની જગ્યાએ 2 1 કરી દેવાનું. એટલે અહીંયા 214થી લઈને 231માં એની જોગવાઈ કરવામાં આવી છે. એટલે આ પહેલો મુદ્દો ક્લિયર. નવ સેકન્ડ પોઈન્ટ, દેશમાં એક જ સુપ્રીમ કોર્ટ હોય છે અને દેશમાં 24 એચસી હોય છે. એટલે છે ને આ, હવે તમને ચોથો મુદ્દો લઈશ ને એટલે બીજો ઓટોમેટિક સમજાઈ જશે. જો એસસી એ દેશની સૌથી મોટી ન્યાયાલય છે અને એચસી એટલે હાઈકોર્ટ એ રાજ્યની સૌથી મોટી ન્યાયાલય છે, તો ઓબ્વિયસલી દેશ મોટો હોય તો આખા દેશ વચ્ચે એક જ ન્યાયાલય હોય એટલે એક સુપ્રીમ કોર્ટ. જ્યારે આપણા ભારત દેશમાં 29 રાજ્યો છે પણ બે રાજ્ય વચ્ચે એક પણ ન્યાયાલય હોઈ શકે, એટલા માટે ટોટલ આપણા દેશમાં કેટલી હાઈકોર્ટ છે? 24. આ યાદ રાખજો કે સુપ્રીમ કોર્ટ ઇઝ ગ્રેટર ધેન એચસી. ઓકે, સુપ્રીમ કોર્ટ મોટી છે એચસી કરતાં. નાવ થર્ડ પોઈન્ટ, અનુચ્છેદ 124 મુજબ એક એચસીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અનુચ્છેદ 214 મુજબ એક એચસીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે સુપ્રીમ કોર્ટની જે વ્યવસ્થા કોના મુજબ છે? તો 124 આપણે અહીંયા યાદ રાખ્યું, તો અહીંયા આગળ 214 મુજબ છે. એ પણ આપણે અહીંયા યાદ રાખી લીધો છે. લેખિત 4 મુદ્દા ક્લિયર. પાંચમો પોઈન્ટ, શરૂઆતમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 7 અન્ય, એમ કુલ 8 ન્યાયાધીશ હતા, પરંતુ આજે સર્વોચ્ચ ન્યાયાલયમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 30 અન્ય ન્યાયાધીશ, એમ કુલ 31 ન્યાયાધીશ છે. જ્યારે હાઈકોર્ટમાં એક મુખ્ય ન્યાયાધીશ તથા અન્ય ન્યાયાધીશોથી જ બનશે. તેમની સંખ્યા વખતો વખત રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવશે. આમ ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય બાકીના અન્ય ન્યાયાધીશોની સંખ્યા નિશ્ચિત હોતી નથી. અહીંયા આગળ ફિક્સ હોય છે કે 31 હોય, અહીંયા કોઈ ફિક્સ હોતું નથી. હાલ સ્ટાર્ટિંગમાં 8 હતા, અહીંયા આવું કોઈ ફિક્સ નથી. રાષ્ટ્રપતિ ડિસાઈડ કરશે. મોટું રાજ્ય છે તો વધારે ન્યાયાધીશ, નાનું રાજ્ય છે તો ઓછા ન્યાયાધીશ. હવે છઠ્ઠો પોઈન્ટ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અનુચ્છેદ 124(2) પ્રમાણે, અને એચસીના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તથા સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી કરવામાં આવે છે. છઠ્ઠા પોઈન્ટમાં શું કહેવા માગે છે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ છે એમની નિમણૂક કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ આને નિમણૂક કરે. જ્યારે અહીંયા આગળ કોણ કરે? તો અહીંયા આગળ રાષ્ટ્રપતિ તો હોય જ, પ્લસ બીજા કોણ? એસસીના મુખ્ય ન્યાયાધીશો, રાષ્ટ્રપતિ પ્લસ આના મુખ્ય ન્યાયાધીશ પ્લસ સંબંધિત રાજ્યના રાજ્યપાલ. ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ? તો કે ઓપી કોહલી. તો એ હિસાબથી આ 3 જણ ડિસાઈડ કરે છે કે એસસીના મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે, જ્યારે અહીંયા એક જ વ્યક્તિ ડિસાઈડ કરશે, રાષ્ટ્રપતિ કે ફાઇનલ. હવે 7મો પોઈન્ટ, એસસીના ન્યાયાધીશ 65 વર્ષની ઉંમર સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે અને અહીંયા આગળ 62 વર્ષ. તો એટલું યાદ રાખવાનું કે 65 વર્ષ આનો જે રિટાયરમેન્ટનો જે સમય છે એનો કાર્યકાળ છે, સુપ્રીમ કોર્ટનો કેટલો છે? 65, જ્યારે અહીંયા 62. 65 કેવી રીતે લખાય? 65. તો આ છે ને એસ જેવો દેખાય છે એટલે સુપ્રીમ કોર્ટ.
જ્યારે અહીંયા આનો 65 છે તો આનો ઓબ્વિયસલી કેટલો હોય? 62. આઠમો પોઈન્ટ, અનુચ્છેદ 124 છ મુજબ 80ના ન્યાયાધીશોને રાષ્ટ્રપતિ અથવા આઠમો પોઈન્ટ, અનુચ્છેદ 124 છ મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત કરેલ વ્યક્તિ શપથ લેવડાવે છે, જ્યારે હાઈકોર્ટમાં અનુચ્છેદ 219 મુજબ પ્રત્યેક ન્યાયાધીશને પદ ગ્રહણ કરતા પહેલા રાજ્યના રાજ્યપાલ અથવા તેમના દ્વારા નિમાયેલ અન્ય વ્યક્તિ દ્વારા હોદ્દાના શપથ લેવડાવે છે. સુપ્રીમ કોર્ટ હોય ને તો રાષ્ટ્રપતિ શપથ લેવડાવે, અને હાઈકોર્ટ હોય, હાઈકોર્ટ રાજ્યને રિલેટેડ હોય તો રાજ્યના રાષ્ટ્રપતિ ના હોય પરંતુ રાજ્યપાલ હોય, તો રાજ્યપાલ શપથ લેવડાવે પ્લસ તેમના દ્વારા નિમાયેલ વ્યક્તિ, એટલે રાજ્યપાલ અમુક સભ્યોને ડિસાઈડ કરે કે ભાઈ આ વ્યક્તિ આને શપથ લેવડાવશે, એટલે રાજ્યપાલ પ્લસ અન્ય વ્યક્તિઓ, અહીંયા આગળ રાષ્ટ્રપતિ પ્લસ અન્ય વ્યક્તિઓ. સુપ્રીમ કોર્ટના જજનું અહીંયા શપથ લેવડાવે, જ્યારે અહીંયા હાઈકોર્ટના જજનું. અને પગાર, આ પગાર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એક બે વાક્યના જવાબમાં બી કામ લાગશે, ટૂંક નોંધમાં લખવા માટે બી કામ લાગશે, તફાવતમાં બી કામ લાગશે. તો જે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજનો પગાર કેટલો અત્યારે હાલમાં 2018 પ્રમાણે એની વાત કરું છું, 280,000 છે, અને અન્ય ન્યાયાધીશનો કેટલો? 2,50,000 રૂપિયા, જ્યારે અહીંયા 2,50,000 રૂપિયા મુખ્ય ન્યાયાધીશનો છે અને 225 કોનો છે? હા, અન્ય ન્યાયાધીશનો છે. આ 9 મુદ્દા થયા. 10મો મુદ્દો તમે એવો લખવું હોય તો લખી શકો છો કે ભાઈ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજનું નામ દીપક મિશ્રા છે અને હાઈકોર્ટના મુખ્ય જજનું નામ આર સુભાષ રેડ્ડી છે, અને એક સિમિલારિટી એવી છે કે બંનેના મુખ્ય ન્યાયાધીશને મહાભિયોગ દ્વારા હટાવી શકાય છે, હાલાકી અત્યાર સુધીમાં આ પ્રક્રિયા થઈ નથી, બરાબર? એટલે બંનેનો એને હટાવવું છે, ભાઈ જે મુખ્ય જજ છે તે કોઈ ખોટું કામ કરી રહ્યો છે તો એને હટાવવું હોય તો શું કરવાનું? તો એના માટે મહાભિયોગ પ્રક્રિયા છે, એના દ્વારા જ એમને હટાવી શકાય છે. અત્યાર સુધીમાં કોઈના પર થયું નથી. થેન્ક યુ. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.